હેલો બાળકો, મજામાં ભાઈ? હા, ચલો આજે આપણે શું ભણીશું? મેમ કયો વિષય ભણાવશે આજે? ગુજરાતી. શું ભણવું છે? ગુજરાતી, બરાબર ને? અને શેમાં ભણો છો? સિનિયર કેજી માં ને? હજી જુનિયર યાદ નથી ને? હે, તો સિનિયર કેજી માં ગુજરાતી, બરાબર. હવે આપણે કી સુધી, દીર્ઘય કી, બરાબર, દીર્ઘય કી સુધી આપણે બધા જ પ્રકાર આ અ વાળું, બરાબર, પછી આપણે કા વાળો લખ્યો, આ વાળો, પછી આપણે નાની એટલે અશ્વની, અને મોટી એટલે દીર્ઘઈ. આપણે અહીંયા સુધીના બધા કક્કા આપણે શીખી ગયા, એના શબ્દો લખ્યા, એના વાક્યો લખ્યા, ચિત્ર જોઈ નામ, બરાબર ને? બધું જ ખાલી જગ્યાને આપણે બધું જ કર્યું. હવે આપણે એક કી સુધીના આપણે બધા ચારે કક્કાનું આપણે રોજ હવે પુનરાવર્તન કરીશું, રિવિઝન કરવાનું, બરાબર, કે જેથી કરીને તમે આગળના કોઈ શબ્દો, કોઈ ચિત્ર કે કક્કામાં પણ તમારે ભૂલ ના થતી હોય તો આપણે ફરી જોઈ લેવાનું હોય, બરાબર ને? કોઈને કઈ ભૂલ થતી હોય, કઈ વાંચવામાં તકલીફ પડતી હોય તો આપણે ફરીથી કરીશું, એટલે આપણે પુનરાવર્તન કરવાનું છે, બરાબર. એટલે બધાએ નોટમાં લખવાનું છે, ખ્યાલ આવ્યો? નોટમાં, એક્સ્ટ્રા નોટમાં લખશો તોય ચાલશે, ગુજરાતીની નોટમાં લખશો તોય વાંધો નથી, બરાબર. ઉપર પુનરાવર્તન કરીને બધાએ નોટમાં લખવાનું, બરાબર. તો બધા નોટ કાઢી, પેન્સિલ રબર તૈયાર કરી અને તૈયાર થઈ જાઓ, ચલો, બરાબર ને? આજે આપણે ચારે કક્કાનું લેખન અને વાંચન કરવાનું છે. તો આપણે પેલો કયો કક્કો લખીશું? ક વાળો, બરાબર ને? સાદો, એને આપણે કાનો નથી, હસ્વય નથી, દીર્ઘય નથી. પેલો કક્કો આપણે કયો શીખ્યા હતા? ક વાળો શીખ્યા હતા ને? બસ આપણે એ કક્કો અત્યારે ફરીથી લખવાનો છે. બધા ચારે કક્કા લખવાના છે આજે, બરાબર ને? પણ એને તમે વાંચવામાં ધ્યાન રાખજો, બોલવામાં કે તમારે ફરી ભૂલ ના થાય, કોઈને કઈ તકલીફ થતી હોય વાંચવામાં તો જોઈ લેજો, બરાબર. ચલો, તો બધાનું ધ્યાન હવે આ બાજુ. ચલો, અને આપણે શું કહેતા હતા? ક, કબૂતર નો ક, બરાબર, પછી ક, કમળ નો ક. હવે બધી વખત કબૂતર ના હોય, કમળ પણ હોય, પછી, બરાબર ને? એટલે તો કબૂતર હોય અને એટલું મૂળાક્ષર લખવાનું હોય તો એ ક લખાય, કમળ હોય તો પણ ક લખાય, બરાબર. તો ક, કબૂતર નો ક, ક, કબૂતર નો ક, ખ, ખટારા નો ક, ખ, ખલ નો ખ, બરાબર. જેના ભવ્ય અર્થ કેવું થતું હશે તો આપણે આજે એ પણ યાદ કરી લઈશું, બરાબર. ગ, ગણપતિ નો ગ, ગ, ગધેડા નો ગ, ગ, ઘર નો ગ, ગ, ઘર નો ગ, ચ, ચકલી નો ચ, ચ, ચકલી નો ચ, છ, છત્રી નો છ, છ, છત્રી નો છ, જ, જમૃક નો જ, જ, જલેબી નો જ, જ, જબલા નો જ, જ, જબલા નો જ, ટ, ટપાલી નો ટ, ટ, ટપાલી નો ટ,
Pa, pa, ne, ka, no,
બધાએ સાદા અક્ષરે વ્યવસ્થિત લખવાનું છે બરાબર ને અક્ષર તો સરસ જ આવવા જોઈએ ભલે ધીમે ધીમે લખાય પણ આપણા અક્ષર એકદમ ડબલ લીટીને વ્યવસ્થિત અડીને લખવાના છે
ઉતાવળ કરી ધંધા અક્ષરે લખવાનું નહીં. હવે તો મેં તમને કીધું છે ને ભાઈ વાંચવાનું, ચોપડી હોય, કોઈ બોર્ડ હોય, કોઈ જાહેર ખબરનું કાગળિયું આવ્યું હોય તો એમાં તમને કી વાળા સુધીના અક્ષરો હોય, એવા શબ્દો હોય આટલે સુધીના હતા હોય એવા તો તમને ફાવે ને ભાઈ. હવે તો એવું ધીમે ધીમે તમારે વાંચવાનું છે, બરાબર. બધું આપણને એક સાથે આવડવાનું નથી, તો આપણે પહેલા હજી થોડું એવા શબ્દોને વાંચવાનું, પછી જેમ જેમ આગળ આપણે શીખીશું એમ એમ લખતા રહીશું, બરાબર ને. ચલો હવે આપણે કયો પપ્પો લખીશું? આ નાની વાળો. કયો? નાની. ઈ એટલે હસ્વ કરવાની છે, બરાબર. તો આપણે હવે આ પને આમ કરીશું, બરાબર ને. એ આ નાની કઈ છે? આ નાની એ આટલે સુધી છે, જયારે મોટી ઈ છે તે અહીંયા સુધી થોડી લાંબુ કરવાનું છે, બરાબર ને. જો એટલે આપણે નાની, હવે નાની એને આમ લીટી કરી બધા આમ આડી લીટી કરી દે છે હસ્વની નિશાની, બરાબર. પણ એવું નથી કરવાનું, આમ કરી એને ગોળ આમ કરવાનું છે, છત્રીના જેમ. ભાઈ વરસાદ આવે ને તો આપણા મૂળાક્ષરને પક્કાના અક્ષરને પલાળવા નથી દેવાના, અંદર છત્રીનું બેસાડી દેવાના, બરાબર ને ભાઈ. તો અને તમે હસ્વની નિશાની કરો તો એને આ લીટીની આમ કરવાનું, આમ લીટીની ઉપર જાય એની નિશાની, બરાબર. એ રીતે જો અંદર ને અંદર કરીએ ને આપણે તો શું થાય, આમ જ કરવું પડે, અક્ષર આપણો બહુ નાનો કરવો પડે, બરાબર. એટલે અંદર ને અંદર કરવાનું નથી, ખ્યાલ આવી ગયો. ચલો તો કને હસ્વઈ કી, ખને હસ્વઈ ખી, ગને હસ્વઈ ઘી, ગને હસ્વઈ ઘી, ગને હસ્વઈ ઘી, ચને હસ્વઈ ચી, છને હસ્વઈ છી. જુઓ તમને બધી જ નિશાનીઓ કેવી એક સરખી દેખાય છે આમ. પછી એવું નહીં કરવાનું કે આમ હોય અને તમે અક્ષર છે અહીંયા લખો, એવું નથી લખવાનું, એની નીચે જ લખવાનો છે આમ જ, બરાબર. એને એની બહાર લખવાનો નથી. જને હસ્વઈ જી, જને હસ્વઈ જી, તને હસ્વઈ ટી, થને હસ્વઈ ઠી, ધને હસ્વઈ ડી, ધને હસ્વઈ ભી, અણને હસ્વઈ અણી, તને હસ્વઈ ટી, ધને હસ્વઈ થી, ધને હસ્વઈ દી, ધને હસ્વઈ ધી, નને હસ્વઈ ની, પને હસ્વઈ પી,
ભલે હસવઈ ફી ભલે હસવઈ બી ભલે હસવઈ બી મને હસવઈ ની યને હસવઈ એ રને હસવઈ રી લને હસવઈ લી વને હસવઈ ની શને હસવઈ શી શને હસવઈ શી સને હસવઈ સી હને હસવઈ હી અળને હસવઈ અળી ક્ષને હસવઈ ક્ષી જ્ઞને હસવઈ જ્ઞી. બરાબર, આપણો આ હસવ વાળો પક્કો જોઈ લો તમે કેટલા હસવઈ, બધી જ એક સરખી વ્યવસ્થિત અને બધા જ અક્ષરો એની નીચે હોવા જોઈએ. હવે આને પણ જ્યારે આપણે શબ્દ વાંચવા હોય અને સીધું જ વાંચવું હોય ત્યારે આપણે હસવઈ કઈને વંચાશે નહીં, ત્યારે આપણે કેવી રીતે વાંચીશું કી, શું કરીશું કી, ખી, ખી, ગી, 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 ચી, ચી, છી, છી, જી, 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 ટી, ટી, થી, થી, ડી, 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 અણી, અણી, ટી, ટી, થી, થી, ડી, 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 ની, ની, પી, પી, ફી, ફી, બી, 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 ની, ની, ઈ, ઈ, રી, રી, લી, લી, વી, વી, શી, 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 સી, સી, હી, હી, અળી, ક્ષી, ને ધી. બરાબર, હવે આપણે હસ્વ ઈ વાળો પક્કો એને પણ તમે વાંચો ત્યારે કી વંચાય છે, જ્યારે હવે લખવાનું છે આપણે દીર્ઘ ઈ વાળો પક્કો. કયો? દીર્ઘ ઈ એટલે આ મોટી. બરાબર, એને ક્યાં કરવાનું? પાછળ નિશાની કરવાની છે. બરાબર, તો આપણે એને પાછળ નિશાની બોલવામાં આને પણ કી બોલાય છે અને આ કક્કાને પણ કી બોલાય છે. બરાબર, પણ એટલું યાદ રાખવાનું છે કે આ હસ્વ ઈ વાળો છે જ્યારે આ દીર્ઘ ઈ વાળો છે. બરાબર, એટલે અમુક શબ્દોમાં હસ્વ ઈ જ્યારે વિમાન લખો તમે તો વી માં ન લખવું હોય ત્યારે વી આપણે આ જ લખવો પડે, બને એને તમે દીર્ઘ ઈ કરી વિમાન લખો તો એ વિમાન ખોટું પડે. બરાબર ને, એટલે એ રીતે આપણે શબ્દો યાદ રાખવા પડે કે કયા શબ્દોમાં હસવઈ આવે છે કે દીર્ઘઈ આવે છે. બરાબર, શ્રુત લેખન લખાવે મેં ત્યારે પણ તમારે ધ્યાન રાખવાનું. બરાબર, ચલો ખને દીર્ઘઈ કી, ખને દીર્ઘઈ ખી, ગને દીર્ઘઈ ગી, ગને દીર્ઘઈ ગી, ચને દીર્ઘઈ ચી, છને દીર્ઘઈ છી, જને દીર્ઘઈ જી, જને દીર્ઘઈ જી, ટને દીર્ઘઈ ટી, ઠને દીર્ઘઈ ઠી, ડને દીર્ઘઈ ડી, ડને દીર્ઘઈ ઢી, અણને દીર્ઘઈ અણી, તને દીર્ઘઈ તી, થને દીર્ઘઈ થી, ગને દીર્ઘઈ દી,
દે દીર ગઈ દી નને દીર ગઈ ની પને દીર ગઈ પી હને દીર ગઈ ફી બને દીર ગઈ બી બને દીર ગઈ ભી મને દીર ગઈ મી યને દીર ગઈ रने दीर गई री लने दीर गई ली वने दीर गई बी शने दीर गई शी शने दीर गई शी शने दीर गई सी हने दीर गई ही अड़ने दीर गई अड़ी शने दीर गई क्षी नने दीर गई ज्ञी बराबर आमा पण જ્યારે તમે દીર્ઘય કરો ત્યારે લીટીની ઉપર આમ લઈ અને પછી જ નીચે લાવવાની છે બરાબર તમને અશ્વ અને દીર્ઘની બંનેની નિશાની અહીંયા ખબર પડી ગઈ આ આગળ છે અને આ પાછળ છે બરાબર એટલે ભલે બોલાય કે ઘી સરખું જ પણ નિશાનીમાં એક મોટી અને એક નાની કહેવાય આ નાની અને આ મોટી બરાબર આને પણ આપણે જ્યારે વાંચીશું કે કી ચોડી બરાબર તો આપણે શું બોલવું પડશે સીધો જ ખી ત્યારે પછી આપણે એમને બોલાય કે કને દીર્ઘ ખી ચને કહીને ચ અને ડને દીર્ઘ ડી ખી ચ ડી બરાબર તો આને પણ આપણે બોલી લઈએ ચલો કી કી ખી ખી ઘી 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 ચી ચી છી છી જી જી ઝી ઝી ટી ટી ઠી ઠી ડી 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 અણી અણી ટી 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 ડી 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 ની ની